ત્રણ બસ કુટુંબના સુધીની ગેરી દ્વારા હું નાંગર સોરલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે અશ્વની પૂજા ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક છે ને અશ્વ જેનું નામ છે એ પાઠ્યપુસ્તકની અંદર આપણે પહેલું પાઠ તો આપણે ભણી ગયા છે ને વાંદરા ને વાંસળા ન આવડે. હવે એનું રિવિઝન પણ આપણે કરી લીધું છે, પ્રશ્ન જવાબ છે અને જો ખરા ખોટા ને બધું જ આપણે કરી ચૂક્યા છે. હવે ત્યારબાદ આપણે આજે બીજો પાઠ એટલે પોટલા તકેટમ પહોંચ્યા છીએ. તો હવે એમાં સૌપ્રથમ શું આવ્યું છે તો કે બારગીત છે. તો હવે બારગીત ગાઉશું. પેલા પંખીને જોઈ મન થાય એના જેવું જો પાંખ મળી જાય, એટલે કે છે કે એક પંખીને જોઈને મને પણ એવું થાય કે મારે મને પણ એક પાંખ મળી જાય. તો આભલે ઉડિયા કરું બસ ઉડિયા કરું, તો કે હું પણ એક આભમાં ઉડિયા જ કરું. ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, બા મને ખોડા બા મને ખોડવા લાગે એટલે શોધવા લાગે. બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં, એટલે કે છે કે બા મને શોધવા લાગે. હું જો એ પંખીની જેમ મારે પણ પાક હોય તો હું પણ આભમાં ઉડી જાઉં અને બા મને શોધ્યા કરે છે. ઘડિયાળમાં જેમ 10 વાગે ટન ટન, એટલે કે 10 વાગે એટલે બા પણ મને શોધવા નીકળે. બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં, એવી રીતના પૂરો પાડતા પાડતા હું તો આભલે ઉડિયા કરું ઊંચે ઊંચે ઉડિયા કરું. પેલા ડુંગરની ટોચે મારી પાંખ જોઈ પહોંચે, એટલે કે છે કે ઊંચે ઊંચે ઉડિયા કરું. પેલા ડુંગર એટલે કે ઊંચો જે ડુંગર હોય ને એના ઉપર એની ટોચ સુધી હું ઉડિયા કરું. મારી પાંખ જોઈ પહોંચે એટલે કે છે કે મારી પાંખ જ્યાં સુધી પહોંચે. બા ઢીંગલી જેવા બાપુ ઢીંગલા જેવા નાના 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 જો હું તો છાનામાં ના આભલે ઉડિયા કરું, એટલે કે છે કે હું જો ઊંચા ઊંચે ઉડિયા કરું ક્યાં તો કે ઊંચે પહાડ મોટા મોટા ઢુંગરા ઉપર ઉડિયા કરું તો મને બા કેના જેવા લાગે તો કે નાનકડી એવી ઢીંગલી જેવા, અને બાપુ કોના જેવા લાગે તો કે નાના એવા ઢીંગલા જેવા મને લાગે. નાના નાના સૌ મને દેખાય. આપણે ઊંચી કોઈ ઊંચાઈ વાળું જગ્યા હોય એના ઉપર ચડ્યા હોય તો આપણને નીચેના માણસો સૌ નાના નાના દેખાય ને, એટલા માટે કહે છે કે જો હું પહાડ ની ટોચે પહોંચી જાઉં તો બા મને નાની ઢીંગલી જેવા લાગે અને બાપુ મને નાના ઢીંગલા જેવા લાગે, અને હું તો છાનો માનો થઈને જોયા કરું આભલે ઉડિયા કરું, એટલે કે હું તો આભ ઉપર ઉડિયા કરું. આ આપણું સુંદર એવું અહીંયા બાળગીત આપ્યું છે. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે એક વાર્તા છે, વાર્તાનું નામ શું છે, વાદળાની ગમ્મત. હવે આમાં છે ને વરસાદ જ્યારે પડે છે ને ત્યારે કેવું ઉપર આકાશમાં બનતું હોય એવી કાલ્પનિક વાર્તા અહીંયા એક આવી છે, તો એ વાર્તાને આપણે સાંભળીએ. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કુકડો કુકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળો ને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું, એટલે કે છે કે ઠંડો ઠંડો પવન આવતો હતો અને સવારમાં કુકડે કૂક એવો અવાજ કુકડાઓ કરતા હતા અને વાદળોને ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળ બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે, એટલે કે છે કે રાત પડી જવે રાત વહી જાય ને તો અંધારું દૂર થાય. કારણ કે આપણે જાણીએ છીએ સવાર રાતે તો કેવું હોય અંધારું હોય, સવાર પડી એક ચારી કોટ પ્રકાશ ફેલાઈ જાય છે. તો કે વાદળાઓ શું કહે છે, રાત અહીંયાથી જાય તો અંધારું મટી જાય ને અંધારું દૂર થઈ જાય. આપણે સારા સારા કપડા પહેરી ફરવા જાય ને ગમત કરીએ, એટલે કે છે કે આ રાત વહી જાય તો આપણે સવાર પડીને નવા નવા મતલબ સારા સારા કપડા પહેરી અને ફરવા નીકળી જાય. વાદળ પણ તમારું જેવું શોખીન લાગે છે કે નવા કપડા પહેરવા એને ખૂબ જ ગમતા લાગે છે, એટલે કે છે કે જો આ રાત વહી જાય તો સવારમાં આપણે નવા નવા કપડા પહેરીને ફરવા જઈએ ને ગમત કરીએ એટલે કે રમતો કરીએ. એક મોટા વાદળે દીવો સળગાવ્યો, બધા વાદળાઓ કપડા પહેરવા માંડ્યા, એટલે કે છે કે એક મોટા વાદળે દીવો સળગાવ્યો મતલબ દીવો સળગાવ્યો એટલે શું, સવારમાં સૂર્ય ઉગો સૂર્ય ઉગે છે એટલે બધા જ વાદળાઓ નવા નવા કપડા પહેરવા માંડ્યા, એટલે કે છે કે બધા વાદળાઓ પોતપોતાના નવા નવા કપડા પહેરીને નીકળવા લાગ્યા. રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડા પહેરી વાદળા ફરવા નીકળ્યા, એટલે કે છે કે વાદળા અલગ અલગ રંગના કપડા પહેરીને ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થયો છે. આપણને ખબર છે કે સૂર્ય સવારમાં નીકળે ત્યારે ચારે કોર એકદમ પ્રકાશ ફેલાઈ જાય છે, એટલે કે
આપણે જાણીએ છીએ કે બપોરનો તત્વ કેવો આકરો હોય એટલે દીવાની જ્યોત મોટી થઈ એટલે કે છે કે સૂર્યનો તેજ વધી ગયો દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળો પીળા ફિક્કા થઈ જવા લાગ્યા એમણે પહેલા મોટા વાદળને આ વિશે ફરિયાદ કરી એટલે કે છે જો મોટું વાદળ હતું ને એના નાના વાદળો આવે ફરિયાદ કરી મોટા વાદળાએ કહ્યું બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો એનું એકલાનું અહીં રાજ નથી એટલે મોટું વાદળું છે ને એ બધા નાના વાદળાને સલાહ આપે છે કે તમે બધાઓ એક થઈ જાઓ અને એને કહી દો કે અહીંયા તારા એકલાનું કંઈ ચાલશે નહીં બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા ઘણા વાદળા ભેગા થઈને મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા એટલે કહે છે કે બધા વાદળા ભેગા થવા લાગ્યા અને એક મોટા પહાડ જેવું થઈને બેઠા ને કાળા વાદળા પાછળ બધા બેસી ગયા નીચેથી લોકો કહેવા લાગ્યા આકાશ ઘેરાવા લાગ્યું છે એટલે કહે છે કે જે નીચે પૃથ્વી ઉપર લોકો રહેતા હતા ને શું કહેવા લાગ્યા કે છે કે આકાશ ઘેરાવા લાગ્યું પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં પહેલા મોટા વાદળા એ પવનની મદદ બોલાવ્યું એટલે કે છે કે તો આટલા બધા વાદળા ભેગા થઈ ગયા ને તો પણ એ કોઈ જે સૂર્યનો પ્રકાશ હતો ને એ ઢાંકી શક્યા સૂર્યને ઢાંકી શક્યા નહીં એટલે કે છે કે આ મોટું જે વાદળું હતું ને હવે એને મદદ માટે કોને બોલાવ્યું કે પવનને પોતાની મદદ માટે બોલાવ્યું પવનને તો એ જ ગમતું હતું એણે એનું કામ શરૂ કર્યું પવનને એ જ ગમતું હતું એણે એનું કામ શરૂ કર્યું હવે પવનનું કામ શું છે પવન ફૂંકવાનું તો કે એનું કામ હતું એટલે એણે તો કામ એનું શરૂ કરી દીધું નીચેથી લોકો કહેવા લાગ્યા વાવાઝોડું આવ્યું છે હવે પૃથ્વી પરના લોકો શું કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું હવે વાદળા પવનની ગાડીમાં બેસી ગયા એટલે કે છે કે બધા વાદળા ક્યાં બેસી ગયા પવન ચાલતો હતો ને એની પાછળ પાછળ ચાલવા લાગે એટલે કે પવનની ગાડીમાં બેસી ગયા હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા આકાશમાં દોડી દોડી અને પડા પડીને ધમાચક્રી થઈ રહી હતી ઘોડા પીળા અને બીજા નાના વાદળો ને મોટા વાદળો એ પોતાનો ઓત લઈ લીધા હતા એટલે કે છે કે નાના નાના વાદળો ની પાછળ મોટા મોટા વાદળો ની પાછળ નાના નાના વાદળો એ ઓથ લઈ લીધો હતો મતલબ એની પાછળ શંકાઈ ગયા હતા બધે જ કાળું કાળું થઈ ગયું હતું દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો એટલે કે છે કે બધાએ પોતપોતા હે ને મોટા કાળું જે વાદળું હતું ને એની પાછળ બધા નાના નાના વાદળો છુપાઈ ગયા એટલે કે આકાશ આખું હવે કાળું ડિબાંગ થઈ ગયું છે એટલે જાણે સૂર્ય તો ક્યાં છુપાઈ ગયો ક્યાં પયો ગયો હોય ને એમ લાગે છે પોતાની જીતથી વાદળોની આંખો ચમકવા લાગી એટલે કે છે કે હવે વાદળાઓ એમ કહ્યું કે હવે અમે આ સૂર્યથી જીતી ગયા છે એટલે પોતે જીતી ગયા એટલે આંખોમાં ચમક આવવા લાગી આપણને કોઈ પણ કઈ ગેમમાં કે સેમાં રહ્યા હોય તો આપણે જીતી જાય તો આપણી આંખમાં કેમ ચમક હોય કે હા હું મારો નંબર આવ્યો છું તો એ વાદળો પણ પોતે જીતી ગયા ને એટલે આંખમાં એકદમ ચમકવા લાગ્યા નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબુકવા માંડી એટલે કે છે કે નીચે અને પૃથ્વી પરના લોકો શું કહે છે કે વીજળી છે ને ઝબુકવા માંડી એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પહેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા એટલે કે છે કે આ વાદળાઓ જીતી ગયા અને સૂર્ય હારી ગયો કારણ કે છુપાઈ ગયો હવે એટલે બધા સૂર્યની સામે હસવા લાગ્યા ખૂબ જોરથી ફડફડાટ હસવા લાગ્યો નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગર્જવા માંડ્યું એટલે જ્યારે પેલા ખબર છે કાળા ડિબા વાદળા થાય પવન વાવાઝોડું જેવા જેવું આવે પછી વીજળીઓ ઝબુકવા લાગે અને ત્યારબાદ વાદળાઓ હસવા લાગ્યા એટલું હસ્યા કે એની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી એટલે કે છે કે આવું બધું થવા માંડ્યું એટલું બધું હસ્યા ને કે એની આંખમાંથી આનંદના ધારાઓ વહેવા લાગી એટલે કે છે આંસુઓ નીકળવા લાગ્યા ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસી રહ્યો છે અને બધા ધરતી પર જે લોકો હતા એ શું કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો છે ફરી પછી ફરી હરી ફરી ગમત ફરી બધા વાદળો પોતપોતાને ઘેર ચાલવા લાગ્યા અને પછી પોતે વાદળાઓની વગર પડી ગઈ કે આપણે લોકો જીતી ગયા છે
અને બધા આનંદ અને ઉલ્લાસ સાથે હસવા લાગ્યા અને પછી બધા લોકો શું કહે છે કે વરસાદ આવી રહ્યો છે પછી ફરી ફરી ગમન કરી વાતાડો પોતાના ઘરે જવા લાગ્યા એટલે કે છે કે બધા જીતી ગયા કે હવે બધા પોતપોતાના ઘર તરફ ચાલવા લાગ્યા ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થઈ ગયો એટલે કે છે કે ધરતી ઉપરના લોકો છે ને હવે શું કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થઈ ગયો આપણી સુંદર એવો આપણે વાર્તા સાંભળી વાદળો નિગમન આમાં વાદળો છે જેમ તમે લોકો કેમ નાના હોય મસ્તી કરતા હોય એવી રીતના ઉપર આકાશમાં પણ વાદળાઓ મસ્તી કરતા હોય છે આપણે ઘણી વાર કહેતો હોય ને વરસાદ આવે ત્યારે બહુ વીજળીના કડાકા થાય તો આપણે એમ કહીએ કે ભગવાન ફૂટબોલ રમતા હશે અથવા તો ક્રિકેટ રમતા હશે એવું આપણે કહીએ છીએ નાના હોય ત્યારે એવી જ રીતના અહીંયા ઉપર વાદળાઓ આકાશમાં કેવી ગમત કરતા હોય છે એવી અહીંયા એક વાર્તા આપણને આપી છે તો હવે એના આધારે આપણે થોડી વાતચીત કરવાની છે જે આપણે વાર્તા સાંભળીને હવે એની વાતચીત આપણે કરવાની છે વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું વિચારો જી વાદળાએ એવું શું કર્યું જે તમને ખૂબ જ મજા આવી આનંદ આવ્યો તો કે વાદળા જ્યારે રંગીન કપડાં પહેરીને ફરવા નીકળ્યા ને આપણે વિચારીએ તેમાં જ આવે કે હા એ વાદળાએ નવા નવા કપડાં પહેરીને ફરવા નીકળ્યા તો કેવું સાંભળતા જ આપણને વધુ મજા આવે એટલે ગમે આપણને તો કે વાદળા ફરવા નીકળ્યા એ અમને ગમ્યું પછી વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેને નીચે લીટી કરો હવે આપણને આમાં તમારે જોવાનું કે આખી વાર્તાની અંદર તમને ક્યાં સૌથી વધુ મજા આવી તેની નીચે તમારે લીટી કરવાની છે તો કે વાદળાઓની આંખો ચમકવા લાગી આ લીટી મને બહુ ગમી તો એની નીચે આપણે લીટી કરવાની છે પેન્સિલથી પછી ત્યારબાદ છે વરસાદ હવે બંધ થયો આવા બધા જે વાક્ય તમને જે ગમતા હોય એની નીચે તમારે લીટી કરવાની રહેશે પછી તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું તમે વિચારો કે વાદળાનું કેવા રંગનું કપડું તમને સૌથી વધુ ગમે વાદળા કેવા રંગના કપડા પહેરે તો તમને વધુ ગમે એ તમારે વિચારવાનું છે અને તમારા મિત્ર સાથે ચર્ચા પણ કરી શકો તમે વાદળું હો તો તમે શું શું કરો હવે વિચારવાનું કે જો તમે કોઈ નાનકડું મોટું એવું વાદળું હોય તો તમે શું કરો આવું તમારે ચર્ચા કરવાની છે સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું ફેરફાર થાય તમારે વિચારવાનું કે જો આપણને સૂર્ય ઉગે ને ત્યારે શું ફેરફાર થાય તો કે બધા સવારમાં લોકો પોતપોતાના કામે વળગી જાય છે પછી માણસો પંખીઓ પ્રાણી પક્ષીઓ બધા પોતપોતાનું જે રૂટીન કામ હોય ને આપણે સવારમાં ઉઠી નાહી ધોઈ અને સ્કૂલે જતા હોઈએ છીએ મમ્મી પપ્પા તો પોતપોતાના કામે વળગી જતા હોય છે પક્ષીઓ તો કે દાણા ચણવા માટે નીકળી જતા હોય છે એટલે કે છે કે સૂર્ય ઉગે એટલે બધા પોતપોતાના કામે વળગી જતા હોય છે પછી ત્યારબાદ છે છઠ્ઠું વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે હવે તમારે વિચારવાનું કે વાદળું કઈ જગ્યાએ વરસે તો કે આપણે કહી શકીએ કે હા મારી અગાસી ઉપર વરસે ને તો મને બહુ ગમે કારણ કે નાના છો એટલે વરસાદમાં બધા નાવું બહુ જ ગમે ને એટલે આપણે શું કહીએ કે મારા છત ઉપર આવીને વાદળું વરસે ને મને બહુ ગમે છે હવે ત્યારબાદ સાતમો પ્રશ્ન તમે વાદળાને ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય એવું લાગે છે તમે વિચારો જ્યારે બહુ જ ગડગડાટ વાદળાઓ કરતા હો ત્યારે આકાશમાં શું થતું હોય એવું તમને લાગે છે જ્યારે લોકો ખબર છે ને કહેતા હતા કે વરસાદ વરસી રહ્યો છે વીજળી થઈ રહી છે એ જ રીતના તમને શું લાગે એવું તમારે કહેવાનું છે હવે આઠમું પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું થયું શું શું ઉડે છે તો કે બહુ જોરથી પવન ફૂંકાવા લાગે મતલબ વાવાઝોડું જ્યારે આવવા માંડે ત્યારે શું ઉડી જાય તો કે આપણને ખબર છે કે બહુ વાવાઝોડું આવે ત્યારે છાપરા છે પતરા છે પછી પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુ છે પછી દોરી ઉપર લટકાતા કપડાં છે આવું બધું ઉડવા લાગે છે બહુ જ વાવાઝોડું આવે તો વૃક્ષો પણ ઘણી વાર ઉડીને દૂર દૂર સુધી વયા જાય છે હવે એ જ આવી રીતના તમારે વિચારવાનું છે કે બહુ વાવાઝોડું આવે તો કઈ કઈ વસ્તુ ઉડીને દૂર જતી રહે છે હવે અહીંયા સુધી આપણે વાતચીત કરી છે હવે તો આ વાત તમને ઘરેથી પાઠન તમારે વાંચવાનું રહેશે મોટે મોટેથી ઘરે એકલા જ્યારે આપણે બેઠા હોય ને ત્યારે આ પાઠને વાંચન કરવાનું રહેશે અને પાછળ જે આપેલા પ્રશ્ન જવાબ છે ને આના ઉપર તમારે વાતચીત મતલબ ચર્ચા કરવાની રહેશે તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી વાર મળીશું થેન્ક યુ